આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર. અજાબડી મિલ પાસે આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વડોદરામાં આગ લાગવાની ઘટના. ગેસ રિફિલિંગ સ્ટેશનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે. ગેસ રિફિલિંગ સ્ટેશન વડોદરામાં અજાબડી મિલ નજીક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોકે ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ગેસ રિફિલિંગ સ્ટેશનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયા છે. પ્રશાંત, વડોદરામાં આગ લાગ્યા હોવાની ઘટના, શું હાલ અપડેટ? કુંજ, બિલકુલ, વડોદરા શહેરમાં એક આજે મોટી ઘટના ઘટી છે. વડોદરા શહેરના અજાબડી મિલ પાસે એક આવેલા ગેસ રિફિલિંગ સ્ટેશનમાં આગ લાગી હતી, જેમાં ગેસના બોટલ ફાટતા અફરાતફરી મચી ગઈ હતી. જે જગ્યા ઉપર ગેસ રિફિલિંગ સ્ટેશનમાં હતું ત્યાં 100 થી વધુ ગેસના બોટલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તેમાં 10 થી વધુ ગેસના બોટલોમાં આગ ફાટી નીકળી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટના સ્થળે આગની જાણકારી મળતા પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પરંતુ કયા કારણોસર આ આગ ફાટી નીકળી હતી તે હજુ સામે આવ્યું નથી. પરંતુ એક મોટી જે માનહાનિ અને જે મોટી ઘટના હતી એ આજે ટળી ગઈ હતી અને બોટલ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાવેતિજનના જવાનો દ્વારા આગને કાબુ લેવામાં પ્રયાસો કરવામાં આવેલા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અને આ જે ગેસ રિફિલિંગ સ્ટેશન હતું એમાં 100 જેટલા ગેસના બોટલો ગેસ રિફિલિંગ સ્ટેશનની અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે ચોક્કસ પ્રશાંત, શું કોઈને ઘટનામાં ઈજા પહોંચી છે કે કેમ, શું નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને હાલ આગ પર કાબુ મેળવવામાં આવી ચૂક્યો છે કે કેમ? હા, બિલકુલ, કુંજ, જે રીતના આ ઘટના ઘટી ત્યારે જે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, ફાયર બ્રિગેડને જાણ કરવામાં બાદ તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ જે હતી ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. અને સદનસીબે આ સમગ્ર ઘટનાની અંદર એવી કોઈ મોટી જાનહાનિ નથી થઈ કે કોઈ સામાન્ય જાનહાનિ નથી થઈ, જેને લઈને ગ્રાહકનો શ્વાસ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જી, આભાર પ્રશાંત જાણકારી આપવા બદલ. તો ગેસ રિફિલિંગ સ્ટેશનમાં આગ લાગ્યા હોવાની ઘટના બની હતી. જ્યારે ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.